શરદ ઋતુમાં સ્વસ્થ રાખનારી થાળી આયુર્વેદવાળી. મિત્રો, આ ભાદરવા મહિનાથી શરદ ઋતુની શરૂઆત થઈ ગઈ છે. ભાદરવો અને આસો આ બે મહિના શરદ ઋતુના મહિના છે. આ શરદ ઋતુ વિશે આયુર્વેદમાં કહ્યું છે કે રોગાણામ શારદી માતા, એટલે કે આખા વર્ષ દરમિયાન સૌથી વધુ રોગ થવાની શક્યતા આ શરદ ઋતુમાં છે. તો આ શરદ ઋતુમાં આપણે સાજા રહી શકીએ અને સાથે આપણા પરિવારનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તેના માટે આપણે થાળીમાં કયા અનાજની રોટી લેવી જોઈએ, કઈ દાળ લેવી જોઈએ, કયા શાક લેવા જોઈએ, ભાતનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અને કઈ એક ખાસ વસ્તુ આપણે થાળીમાં લેવી જોઈએ તેના વિશેની ડિટેલ માહિતી આજના આપણા આ વિડીયોમાં જોઈશું. સાથે વિડીયોના એન્ડમાં આપણે કેટલીક એવી વસ્તુ વિશે જોઈશું કે જેનો ઉપયોગ આપણે આપણી થાળીમાં આ બે મહિના દરમિયાન કરવાનો નથી, માટે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. નમસ્કાર, હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. શરદ ઋતુની થાળી વિશે જાણતા પહેલાં આપણે એ જાણવું જરૂરી છે કે આ શરદ ઋતુમાં આપણા શરીરમાં શું ફેરફાર થાય છે. મિત્રો, વરસાદ પછી જેવો ભાદરવાનો સખત તડકો પડે છે ત્યારે આપણા શરીરમાં પિત્તદોષ વધે છે. આ પિત્તદોષ વધવાને કારણે આપણા શરીરમાં ગરમી વધે છે. ઘણા વ્યક્તિઓને પેટમાં બળતરા થાય છે, છાતીમાં બળતરા થાય છે, મોઢામાં ચાંદા પડે છે. આ પિત્ત વધવાને કારણે માથાનો દુખાવો થાય છે. આવી રીતે ગરમીને લગતી અનેક સમસ્યાઓ આપણા શરીરમાં જોવા મળે છે. આ બગડેલું પિત્ત ક્યારેક લોહીને પણ બગાડે છે અને એને કારણે શીરસ કે આખા શરીરમાં ખંજવાળ આવવા જેવી સમસ્યા પણ આ ઋતુમાં જોવા મળે છે. અને એટલે જ આપણા ચરક આચાર્યએ કહ્યું છે કે તત્ર અન્નપાન મધુરમ લઘુ શીતમ સતિક્તકમ, એટલે કે આ ઋતુમાં આપણે આ પિત્ત દોષને ઓછો કરે તેવો ખોરાક લેવો જોઈએ અને સાથે લઘુ એટલે કે પચવામાં હલકો હોય તેવો ખોરાક લેવો જોઈએ. અને ખાસ કરીને જે વસ્તુઓ સ્વાદમાં મીઠી, કડવી અને તૂરી હોય તેવી વસ્તુઓનો વિશેષ ઉપયોગ કરવો જોઈએ. ચાલો મિત્રો, હવે આપણે શરદ ઋતુની થાળીની શરૂઆત કરીએ. આપણે વરસાદની થાળીના વિડીયોમાં જોયું હતું કે વરસાદની ઋતુમાં આપણે આપણા થાળીની શરૂઆત આદુ ખાઈને કરીએ છીએ. તો આ શરદ ઋતુમાં આપણે જમવાની પહેલાં કઈ ખાસ વસ્તુ લેવી જોઈએ? તો તે છે ગાયનું ઘી. કારણ કે આયુર્વેદ મુજબ પિત્ત દોષની સૌથી બેસ્ટ દવા છે ગાયનું ઘી. આ માટે જમતા પહેલાં એક ચમચી ગાયનું ઘી સહેજ નવશેકું કરી અને પી જવું. જો આ રીતે તમે ઘી નથી લઈ શકતા તો એક ચમચી ભાત લઈ તેમાં એક ચમચી નવશેકું ગાયનું ઘી, બે ચપટી વરિયાળીનો પાવડર અને બે ચપટી સાકર નાખી સૌથી પહેલાં આ ભાતનો કોળિયો લેવો અને ત્યાર પછી જ જમવાની શરૂઆત કરવી. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ માટે હંમેશા ગાયના ઘીનો જ ઉપયોગ કરવો અને ઘીને હંમેશા નવશેકું કરીને જ ઉપયોગ કરવો જોઈએ. કારણ કે ગાયના ઘી સિવાયના ઘીથી અને ઠંડા ઘીથી કફ થવાની શક્યતા વધી જાય છે. હવે આપણે રોટલી વિશે જોઈએ. તો આયુર્વેદ મુજબ રોટલી બનાવવા માટે આ ઋતુમાં કયા અનાજનો ઉપયોગ કરવો જોઈએ? તો આચાર્ય ભાવપ્રકાશ મુજબ આ ઋતુમાં એક વર્ષ જૂના ઘઉં અને જવ વાપરવા સૌથી બેસ્ટ છે. આ ઉપરાંત આપણે રાગીનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. કારણ કે આયુર્વેદ મુજબ રાગી ઠંડી પણ નથી અને ગરમ પણ નથી. મિત્રો, જો તમે રોટલા ખાવાના શોખીન હોય તો આ ભાદરવો અને આસો બે મહિના દરમિયાન જુવારના રોટલાનો ઉપયોગ કરવો જોઈએ. બાજરાની તાસીર ગરમ હોવાથી આ બે મહિના બાજરાનું સેવન ન કરવું જોઈએ અને રોટલો બનાવતી વખતે તેના મૂળમાં ગાયના ઘીનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. રોટલી બની ગયા પછી હવે શાકનો વારો આવે છે. શાક બનાવતા પહેલાં આપણે એ જાણી લઈએ કે શાક અને દાળના વઘારમાં ક્યુ તેલ વાપરવું સૌથી બેસ્ટ છે. તો મિત્રો, આયુર્વેદ મુજબ આ શરદ ઋતુમાં ગાયના ઘીનો ઉપયોગ જો વઘારમાં કરવામાં આવે તો તે સૌથી બેસ્ટ છે. પણ જો તમને આ ગાયના ઘીનો સ્વાદ ન ફાવતો હોય તો બીજા નંબરે આવે છે ટોપરાનું તેલ. આપણે ગુજરાતીઓ ટોપરાના તેલનો ઉપયોગ વઘારમાં ખૂબ ઓછો કરીએ છીએ, એટલે આપણા વાતાવરણ મુજબ સિંગતેલનો ઉપયોગ કરવામાં આવે અથવા તો ખૂબ ઓછી માત્રામાં
જો તલનું તેલ લેવામાં આવે તો તે આ ઋતુમાં ફાયદો કરે છે. હવે આપણે જોઈએ કે વઘારમાં ક્યા મસાલાનો ઉપયોગ કરવો જોઈએ. આયુર્વેદમાં બે પ્રકારના મસાલા કહેલા છે, એક શીત એટલે કે ઠંડા મસાલા અને ઉષ્ણ એટલે કે ગરમ મસાલા. શરદ ઋતુમાં સ્વાભાવિક રીતે જ શરીરમાં ગરમી વધે છે, એટલે જ આ ઋતુમાં ઠંડા મસાલા જેમ કે ધાણા, જીરું, લવિંગ, એલચી, વરિયાળી જેવા મસાલાનો ઉપયોગ કરવો જોઈએ. અને ગરમ પ્રકૃતિના મસાલા જેમ કે રાઈ, મરી, હિંગ, સૂંઠ, આદુ, તજ, તમાલપત્ર આ બધાનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરવો જોઈએ. તેલ અને મસાલા વિશે જાણ્યા પછી હવે આપણે જોઈએ કે આ શરદ ઋતુમાં ક્યા શાક લઈ શકાય. તો આયુર્વેદ મુજબ આ ઋતુમાં દૂધી, ગલકા, જીસોડા, કારેલા, પરવર, કંકોડા જેવા શાકભાજીનો ઉપયોગ કરી શકાય છે. ખાસ કરીને આ ઋતુમાં જો કાચા કેળાનો ઉપયોગ કરવામાં આવે તો તે ખૂબ સારો ફાયદો કરે છે. આ ઉપરાંત આ ઋતુમાં આપણે લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે મેથી, પાલક, તાંદળજાનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. સાથે જ આ થાળીમાં જો રોજ ગાયનું તાજું માખણ લેવામાં આવે તો તે આપણા શરીરમાં પિત્ત દોષને ઓછું કરવામાં ખૂબ સારો ફાયદો કરે છે. મિત્રો, આ થઈ રોટલી અને શાક વિશેની માહિતી. હવે આપણે WHOએ હમણાં જેને દુનિયાનો સૌથી પૌષ્ટિક ખોરાક કયો છે એવા દાળ ભાત વિશે વાત કરીએ. તો આ શરદ ઋતુમાં કઈ દાળ ખાવી સૌથી બેસ્ટ છે? આયુર્વેદ મુજબ આ ઋતુમાં મગ અને મગની દાળ ખાવી સૌથી બેસ્ટ છે. સાથે જ અઠવાડિયામાં 2 કે 3 વખત તુવેર દાળનો ઉપયોગ પણ કરી શકાય છે. પણ આયુર્વેદ મુજબ અડદની દાળ પિત્તજનક છે, એટલે કે અડદની દાળ આપણા શરીરમાં પિત્ત દોષને વધારે છે. માટે શરદ ઋતુના 2 મહિના અડદની દાળનો ઉપયોગ ન કરવો જોઈએ. દાળ બની ગયા પછી હવે આપણે એ જોઈએ કે આ ભાતને કેવી રીતે બનાવવા જોઈએ. તો ભાત બનાવવા માટે 1 વર્ષ જૂના ચોખાનો ઉપયોગ કરવો જોઈએ. જો તમારી પાસે 1 વર્ષ જૂના ચોખા ન હોય તો તેને તાવડીમાં સહેજ શેકી લેવા જોઈએ અને ત્યાર પછી તેનો ઉપયોગ કરવો જોઈએ. આ ભાતને કુકરમાં ક્યારેય ન બનાવવા જોઈએ. તેને છૂટા બનાવી અને ઓસાવીને જ તેનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત તેનો વિશેષ ફાયદો મેળવવા માટે ગાયના ઘીમાં જીરુંનો વઘાર કરી તેને ભાત ઉપર રેડવો જોઈએ. આમ કરવાથી આ ભાત આપણા શરીરમાં ખૂબ ઉપયોગી બને છે. મિત્રો, આપણે ગુજરાતીઓ સવારે નાસ્તામાં કે બપોરે જમવામાં કોઈને કોઈ અથાણાંનો ઉપયોગ તો જરૂરથી કરતા હોઈએ છીએ, ખરું ને? તો આ શરદ ઋતુ દરમિયાન અથાણાંનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરવો જોઈએ. આ અથાણાં આપણા શરીરમાં પિત્ત દોષને વધારે છે. અને જો તમને અથાણું ખાવું જ હોય તો આ ઋતુ દરમિયાન આમળાનું અથાણું ખાવું આપણા માટે સૌથી બેસ્ટ છે. આ ઋતુમાં અથાણાંની જગ્યાએ જો આમળાનો મુરબ્બો લેવામાં આવે તો તે ખૂબ સારો ફાયદો કરે છે. હવે વારો આવે છે એવી વસ્તુનો કે જેના વગર અમારા કચ્છીઓને બિલકુલ પણ ન ચાલે, અને તે છે છાશ. આયુર્વેદ મુજબ ભાદરવો અને આસો મહિનો દરમિયાન છાશ ન લેવી જોઈએ. આયુર્વેદ મુજબ છાશની પ્રકૃતિ ગરમ છે અને એટલે જ ભાદરવો અને આસો મહિનો દરમિયાન છાશનું સેવન ન કરવું જોઈએ, અથવા તો ખૂબ ઓછા પ્રમાણમાં છાશ લેવી જોઈએ. જો તમને છાશ વગર ચાલે એમ ન હોય તો છાશ લેતી વખતે આટલી બાબતો જરૂરથી ધ્યાનમાં રાખવી જોઈએ. સૌથી પહેલી બાબત કે છાશ ક્યારેય પણ ખાટી ન લેવી જોઈએ, અને શક્ય હોય તો ગાયના દૂધમાંથી બનાવેલી છાશનો ઉપયોગ જ કરવો જોઈએ. બીજી બાબત કે છાશમાં મીઠું નાખવાથી તે પિત્ત દોષને વધારે છે, માટે આ ઋતુમાં છાશમાં સાકર અને ધાણા જીરું નાખીને ઉપયોગ કરવો જોઈએ. ત્રીજી બાબત કે આ ઋતુમાં રાતના સમયે છાશનો ઉપયોગ ન કરવો જોઈએ. મિત્રો, આ થઈ આપણી શરદ ઋતુની થાળી. હવે જમ્યા પછી આપણે સૌને મુખવાસ તો જોઈએ જ તે. તો આ શરદ ઋતુમાં આપણે મુખવાસમાં શું લઈ શકીએ? તો મિત્રો, જો તમારી વાયુ અને કફની પ્રકૃતિ હોય તો તમારે મુખવાસમાં શેકેલું જીરું અને સાકરનો ઉપયોગ કરવો જોઈએ. અને જો તમારી પિત્તની પ્રકૃતિ હોય તો તમારે મુખવાસમાં વરિયાળી અથવા તો ગળિયા આમળા, કે જેને આપણે આમળા કેન્ડી કહીએ છીએ, તેનો ઉપયોગ કરવો જોઈએ. શરદ ઋતુની થાળી વિશે જાણ્યા પછી આપણે
એ પણ જાણી લઈએ કે આ ઋતુમાં ક્યાં ફળ ખાવા સૌથી બેસ્ટ છે. તો મિત્રો, ભાદરવા મહિનાનું સૌથી બેસ્ટ ફળ છે કેળા. આમ તો બારે માસ આ કેળા આપણા ગુજરાતમાં જોવા મળે છે, પણ સૌથી સારા કેળા આ ભાદરવા મહિનામાં આવે છે. માટે તમે તમારી ભૂખ પ્રમાણે સવારે અથવા તો બપોરે જમવાની સાથે આ કેળાનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત દાડમ, ચીકુ, સીતાફળ, સફરજન જેવા ફળોનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ. હવે આ ઋતુમાં ક્યા ડ્રાયફ્રૂટ ખાવા સૌથી બેસ્ટ છે? મિત્રો, આયુર્વેદ મુજબ મોટાભાગના બધા જ ડ્રાયફ્રૂટ ગરમ પ્રકૃતિના છે, અને એટલે જ આવા ડ્રાયફ્રૂટનો ઉપયોગ આ શરદ ઋતુમાં ન કરવો જોઈએ. આ શરદ ઋતુમાં આપણે એવું ડ્રાયફ્રૂટ લેવું જોઈએ કે જે આપણા શરીરમાં પિત્તદોષને ઓછું કરે અને સાથે સ્વભાવમાં ઠંડુ હોય. અને તેવા ડ્રાયફ્રૂટમાં સૌથી બેસ્ટ છે કાળી દ્રાક્ષ. તો આ માટે 15-20 નંગ કાળી દ્રાક્ષને રાત્રે પલાળી સવારે તેનું પાણી પી જવું જોઈએ, અને સાથે એ કાળી દ્રાક્ષને ચાવી જવી જોઈએ. સૌથી છેલ્લે, કે આ શરદ ઋતુમાં ક્યાં પાણીનો ઉપયોગ કરી શકાય? તો મિત્રો, અમારી ઓપીડીમાં ઘણા બધા પેશન્ટ એવી ફરિયાદ લઈને આવતા હોય છે કે મને તડકો પડતા જ પેટમાં બળતરા થાય છે, છાતીમાં બળતરા થાય છે, પેશાબમાં બળતરા થાય છે. તો આવી રીતના જે કોઈ પણ વ્યક્તિને શરીરમાં બળતરા રહેતી હોય તેમના માટે આ શરદ ઋતુમાં ધાણાનું પાણી પીવું ખૂબ ફાયદો કરે છે. આ માટે 3 લિટર જેટલું પાણી લેવું, તેમાં 2 ચમચી ધાણાનો અધકચરો પાવડર નાખવો. આ પાણીને ઉકાળી અને 2.5 લિટર બાકી રહે ત્યારે ગાળી નાની માટલીમાં નાખી અને આખો દિવસ તરસ લાગે ત્યારે આ જ પાણી પીવું. ધાણાનું આ પાણી આપણા શરીરમાં પિત્તદોષને ઓછો કરે છે, અને સાથે જ શરીરમાં કોઈ પણ જગ્યાએ બળતરાની સમસ્યા હોય તો તેમાં ખૂબ ફાયદો કરે છે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ પાણી સવારથી સાંજ સુધી ચાલે એટલું જ બનાવવું જોઈએ. રાતવાસી પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ. આ ઉપરાંત તમે નાળિયેરનું પાણી લઈ શકો છો, અને આગળ જોયું તેમ કાળી દ્રાક્ષના પાણીનો ઉપયોગ પણ કરી શકો છો. મિત્રો, હવે આપણે જોઈએ કે આ ભાદરવો અને આસો મહિનો દરમિયાન આપણે આપણી થાળીમાં શું ન લેવું જોઈએ જેથી આપણે માંદા જ ન પડીએ. તો આ વસ્તુમાં સૌથી પહેલા નંબરે આવે છે આદું. આદું વિશે સાંભળીને તમને આશ્ચર્ય થયું ખરું ને? પણ મિત્રો, આ આદું વરસાદની ઋતુ માટે અમૃત સમાન છે. પણ આ જ આદું જો આ 2 ઋતુમાં લેવામાં આવે તો તે આપણા શરીરમાં ખૂબ નુકસાન કરે છે, અને આ વાત આપણા આચાર્યો વર્ષો પહેલાં જાણતા હતા. અને એટલે જ એમણે આદું વિશે જ્યારે લખ્યું છે ત્યારે એમાં કહ્યું છે કે શરદો નેવ પૂજિત માદ્રકમ, એટલે કે શરદ ઋતુમાં આ આદુનો ઉપયોગ ન કરવો જોઈએ. માટે જો તમે ચામાં કે દાળ શાકમાં આ આદુનો ઉપયોગ કરતા હોય તો આ 2 મહિના પૂરતા આદુનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે આયુર્વેદ મુજબ આ આદુ પિત્તદોષને વધારે છે, અને એને કારણે શરીરમાં ઘણી વખત બળતરાની સમસ્યા વધી જાય છે. બીજા નંબરે આવે છે દહીં. મિત્રો, ઘણા બધા લોકો રોજના ખોરાકમાં દહીંનો ઉપયોગ કરતા હોય છે, પણ આ દહીંની પ્રકૃતિ ગરમ છે, અને એટલે જ શરદ ઋતુના આ 2 મહિના દહીંનો ઉપયોગ ન કરવો જોઈએ. ત્રીજા નંબરે આવે છે કાચા ટમેટા. ટમેટા આપણા શરીરમાં ગરમી એટલે કે પિત્તદોષને વધારે છે, માટે જો તમે સલાડ તરીકે કાચા ટમેટાનો ઉપયોગ કરતા હોય તો આ 2 મહિના તેનો ઉપયોગ ન કરવો જોઈએ. દાળ શાકમાં કે વઘારમાં ચડી ગયેલા ટમેટા શરીરમાં પ્રમાણમાં પિત્તદોષ ઓછો વધારે છે, માટે ટમેટાનો વઘાર કરીને જ ઉપયોગ કરવો જોઈએ. ચોથા નંબરે આવે છે કાકડી. કાકડી પિત્તને વધારે છે, માટે આ ઋતુમાં કાકડીનો ઉપયોગ ન કરવો જોઈએ. આ માટે આપણામાં એક કહેવત છે કે છાશ મૂળાને કાકડી ભાદરવે ભેગા થાય, તાવ સંદેશો મોકલે આજ આવું કે કાલ. એવી જ રીતના 5મા નંબરે આવે છે કે આપણે મૂળાનો ઉપયોગ આ ભાદરવા મહિનામાં ન કરવો જોઈએ. આ ઉપરાંત રીંગણા કે સરગવા જેવા શાક કે જે ગરમ પ્રકૃતિના છે તેનો ભાદરવો અને આસો આ 2 મહિના દરમિયાન ઉપયોગ ન કરવો જોઈએ. લસણ પિત્તવર્ધક હોવાથી જો તમારી પિત્તની એટલે કે ગરમીની પ્રકૃતિ હોય તો આ 2 મહિના લસણનો ઉપયોગ ન કરવો જોઈએ, અથવા તો શક્ય તેટલો ઓછો કરવો જોઈએ. મિત્રો, ઘણા બધા પેશન્ટ અમારી ઓપીડીમાં એવું પૂછતા હોય છે કે
કે તમે દહીં ખાવાની ના પાડો છો તો આ ઋતુમાં શું કઢી લઈ શકાય? તો કઢી પણ આપણા શરીરમાં પિત્ત દોષને વધારે છે, માટે આ બે મહિના દરમિયાન કઢીનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરવો જોઈએ અને ખાસ કરીને આ બે મહિના રાત્રે કઢીનો ઉપયોગ ન કરવો જોઈએ. જો તમારે કઢી લેવી જ હોય તો તેનો દિવસના સમય દરમિયાન ઉપયોગ કરવો જોઈએ. હું આશા રાખું છું કે આ વિડીયોમાં કહેલી દરેક માહિતી આપને અને આપના પરિવારને સ્વસ્થ રાખવામાં જરૂર ઉપયોગી થશે, અને સાથે જ આ વિડીયોને આપના મિત્ર વર્તુળમાં જરૂરથી શેર કરો, જેથી આપણે સમાજને સ્વસ્થ રાખી શકીએ અને એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકીએ. આયુર્વેદ અપનાવો, સ્વસ્થ રહો.